માનીય વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર જોયા હતા. એમાં ટોટલ 4 પ્રકાર વિશે આપણે વાત કરી હતી. એમાં તો એક સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, પછી વિરલ સંસાધન ને એકલ સંસાધન. હવે એમાં આપણે સર્વસુલભ સંસાધન એટલે શું કે બધી જગ્યાએથી મળતા હોય. કેવા? બધી જગ્યાએ, મીન્સ કે અમુક અમુક એટલે કે ઘણી બધી જગ્યાએથી મળતા હોય, બરાબર. જેમ કે આપણે ઓક્સિજન છે, વાયુઓ છે, એ બધા. પછી જોયું સામાન્ય સંસાધન. સામાન્ય સંસાધન એટલે આપણને સરળતાથી મળતા હોય, બધેથી નહીં, ક્યાંથી સરળતાથી મળતા હોય, બધી જગ્યાએથી નહીં. જેમ કે ભૂમિ, ગોચર, જમીનો, આ બધી આપણને સરળતાથી મળે, પણ બધે હોય એવું જરૂરી નથી. પછી આવે વિરલ સંસાધન. તો કે વિરલ એટલે કે મર્યાદિત સ્થાનોમાં, એટલે કે અમુક સ્થળ ફિક્સ હોય કે એ ક્યાંથી મળે, એની સિવાય બીજી કોઈ જગ્યાએથી મળે નહીં, એટલે કે અમુક અમુક જગ્યાએથી આપણને મળે. જેમ કે ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, વિવિધ પ્રકારની ધાતુઓ, આ બધા શેમાં? વિરલ સંસાધન. હવે આવે એકલ સંસાધન, એટલે કે દુનિયામાં, શેમાં? દુનિયામાં માત્ર એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજોને કેવા સંસાધન કહેવાય? એકલ. જેમ કે ગ્રીનલેન્ડમાંથી, યુરોપના ગ્રીનલેન્ડમાંથી શું મળે આપણે? ક્રાયોલાઇટ ખનિજ મળે છે, જે વિશ્વમાં ત્યાંથી જ મળે, બાકી કોઈ પણ જગ્યાએથી મળતો નથી, બરાબર. હવે આપણે સંસાધનોના નવીનીકરણ અને અનવીનીકરણ એમ બે પ્રકાર પાડવામાં આવ્યા છે. કેવા? બે, બરાબર. નવીનીકરણ અને અનવીનીકરણ. નવીનીકરણ અને અનવીનીકરણ. હવે આ બે સંસાધનો, આને બીજું કહીએ ને અમે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. આપણને તમને નવીનીકરણ કે અનવીનીકરણ ન યાદ રહે તો શું રાખવાનું? પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. તો નીચે કોષ્ટકમાં એનો અર્થ એટલે કે વ્યાખ્યા આપી. આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય, બરાબર, તેને શું કહેવાય? પુનઃ પ્રાપ્ય. એટલે કે જે સંસાધનનો ઉપયોગ બરાબર કર્યા પછી પણ ફરીવાર ઉપયોગ કરી શકાય. ઉપયોગ શું કરી શકાય તેને કહેવાય પુનઃ પ્રાપ્ય અથવા અન્ન. જ્યારે આમાં શું આવે? અન્ન. જો એકવાર વાપર્યા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે, શક્ય નહીં, અશક્ય છે. શું? કે ઉપયોગ, જે સંસાધનનો ઉપયોગ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી, તેને શું કહેવાય? અનવી, એટલે કે પુનઃ અપ્રાપ્ય. એકવાર ઉપયોગ કરો આ સંસાધનનો, ફરીવાર એનો ઉપયોગ કરી શકાતો નથી, તેને પુનઃ અપ્રાપ્ય. નવીનીકરણ એટલે પુનઃ પ્રાપ્ય. જે સંસાધનનો ઉપયોગ કર્યા પછી ફરીવાર તેનો આપણે ઉપયોગ કરી શકીએ એને પુનઃ પ્રાપ્ય સંસાધન કહેવાય છે. હવે નવીનીકરણના ઉદાહરણ આપણને આપેલા છે. કોઈ આગળ સંસાધન, જંગલો, પ્રાણી, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, પવન, આ બધાનો આપણે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીવાર, આજે સૂર્યનો ઉપયોગ કર્યો કાલે હું નથી કરવાનો, કરીએ જ છીએ એ. હવે જો અનવી, ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ. ખનિજ તેલ માં પેટ્રોલ ફેરવું આપણે બેંકમાં 100 રૂપિયાનું, હું તો આપણે આજે આખો દિવસ ચલાવી દઉં, પાછું કાલે આવી જાય, પાછું 100 રૂપિયાનું નહીં, લખાવવું પડે. એ ખનિજ કેવું છે? ફરીવાર મળતો નથી. શું? ફરીવાર એ ખનિજ આપણને મળતો નથી, બરાબર છે. હવે જો અક્ષયશલ્ય અને અક્ષશીલ સંસાધન, બરાબર. જો અક્ષયશીલ અને અક્ષયશીલ એટલે જો સૌર ઉર્જા, જૈવ ઇંધણ એટલે કે પાંદડાનું આપણે જેનો ઉપયોગ કરીએ, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, જ્વાળામુખી પવન ઉર્જા, આ બધું ને ક્ષયશીલ સંસાધન કયા?
અશ્મિભૂત બળતણ ખનિજ કોલસો અણુ ઊર્જા કુદરતી આનો ઉપયોગ એટલે કે ઉદાહરણો આપેલા છે પુનઃ પ્રાપ્ય સંસાધન ને પુનઃ અપ્રાપ્ય સંસાધન ના હેલો માનવ સર્જિત સંસાધન કેવા માનવ સર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહે છે અન્ડરલાઈન કરી દીધું શું કહે છે જોઈએ કોઈ પણ કુદરતી સંસાધન કેવો કોઈ પણ ને માનવીય પ્રયત્ન એટલે કે વ્યક્તિના પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી શું કરવાની આ ઉપર પ્રક્રિયા અને તેના ગુણધર્મો જે હકીકતના ગુણધર્મો હોય એમાં શું કરવાનો ફેરફાર કરવાનો હોય અને પછી એનો શું કરવાનો છે આપણે ઉપયોગ કરવાનો છે એને શું કહેવાય માનવ નિર્મિત સંસાધન કહેવાય છે કુદરતી રીતે મળી આવતા ચૂના ચિરોડી જેવા તત્વો પર પ્રયોગ કરી સિમેન્ટ બનાવવા આપણે ખબર છે કે સિમેન્ટ મળતી નથી ચૂનાના પથ્થરો મળે એમાં પ્રક્રિયા કરી અને શું બનાવવામાં આવે સિમેન્ટ બનાવવામાં આવે એટલે માનવ સર્જિત સંસાધન કહી શકીએ છીએ ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવા આ સિવાય તેના અન્ય ઉદાહરણો વિશે આપણી પાસે જેવું કે વિદ્યુત એટલે કે વીજળી મકાન બનાવવું સડક બનાવવી પુલો બનાવવા બોગદા ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે એટલે કે આપણે શું કરવાનું આપણને ખનિજ તેલ મળે છે એમાં પેટ્રોલ ડીઝલ કેરોસીન ગેસ બધું કેવું હોય ભેગું હોય કેવું હોય ભેગું હોય એને પ્રક્રિયા કરી શું કરવાનું છે આપણે અલગ અલગ કરવાનું છે ખબર પડી જો પોતાની જરૂરિયાત સંતોષવા માનવી પૃથ્વીની સપાટીને આવશ્યકતા મુજબ બદલીને ઉપયોગમાં લે છે માનવીને જે પ્રમાણે પોતાની જરૂરિયાત હોય એ પ્રમાણે સંસાધનોની આવશ્યકતા હોય બરાબર એ પ્રમાણે સંસાધનોના ગુણધર્મોમાં ફેરફાર કરીને ઉપયોગમાં લે છે જો ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતર કેવા પગથિયા આકારના ઢોળાવ વાળી જમીન હોય એની વાત થાય છે એવી ઢોળાવ વાળી જમીન પછી નદીઓના ખીણ વિસ્તારોમાં બહુહેતુક યોજનાઓ બનાવે આ માનવ સર્જિત સંસાધનોની યાદી કેવી છે ઘણી બધી લાંબી આપણે ખબર છે નદી હોય એના પર ડેમ એટલે કે બહુહેતુક તે બંધ બાંધીએ ડેમ બાંધીએ બરાબર અને પાણીનો ઉપયોગ કરીએ છીએ આપણને બધાને ખ્યાલ છે કે આપણે એ રીતે જ બધા પાણીનો ઉપયોગ કરીએ છીએ હવે માનવ સંસાધન જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે માનવી પોતે જ એક સંસાધન છે શેના માટે સંસ્કૃતિનું નિર્માણ કરાવવા માટે વ્યક્તિ પોતે જ એક સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનોના સ્વરૂપે વાપરે વ્યક્તિ શું કરે કુદરતે જે એને સંસાધન આપ્યા એને પોતાની જ્ઞાન અને આવડત દ્વારા વાપરે છે તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે શું સંસાધનનો વપરાશ કરે છે અને એમાં ગુણધર્મોમાં પ્રક્રિયા કરી ફેરફાર કરી શું એનો ઉપયોગ કરનાર પણ છે આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પસંદ કરે શું કરશે પોતાની બુદ્ધિ વાપરી આ સંસાધનોના ચાર વસ્તુ છે તેમાંથી કઈ વસ્તુ એનો ઉપયોગ એને વધારે ફાયદો આપશે એ પોતાની બુદ્ધિ શક્તિથી આવડતી લે છે આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ એટલે કે વધારેમાં વધારે આપણે જે સંસાધનોની છે બરાબર એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણે તેને વાપરવા માટે એનું કૌશલ્ય આવડત મહત્વની વાત જાણકારી હોવી જરૂરી છે અને ટેકનોલોજી હોય જાણકારી આવડત કલા કૌશલ્ય હોવું જોઈએ હવે સંસાધન હોય ખરી તેનો ઉપયોગ શેમાં થાય એ તેને ખબર ન પડતી ધારો કે પેટ્રોલનો ઉપયોગ શેમાં કરી શકે એ વ્યક્તિ ખબર ન પડતી હતી સંસાધન કાંઈ કામનું રહેતું નથી શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવ એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે શિક્ષણથી આરોગ્યથી શિક્ષણ મેળવીને એને ખબર પડે કે આ ધાતુનો આમાં ઉપયોગ કરી શકાય આ ધાતુનો આમાં ઉપયોગ કરી શકાય એવી રીતે માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને અન્ડરલાઈન કરો માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માનવ સંસાધન વિકાસ
હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધન વિકાસ બરાબર છે. અહીંયા સુધી આજે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ભૂમિતિ બાકી રહીશું, ત્યાંથી આપણે આગળ વધશું કે એમાં શું કહેવા માંગે છે. ઓકે.